तो सी प्लेनी तड़ामार तैयारीओ जे छे ते शुरू करी देवामां आवी छे। प्रधानमंत्री नरेन्द्र मोदी तेनुं इनोग्रेशन करवाना छे। आ प्रोजेक्टनुं सी प्लेन प्रोजेक्टने लईने 31मी तारीखे तेनुं शुभारंभ थवानो छे, त्यारे रिवरफ्रंट पर चुस्त पोलीस बंदोबस्त गोठवी देवामां आव्यो छे। सी प्लेन तेमनो महत्वनो अने महत्वाकांक्षी प्रोजेक्ट, जो कि रिवरफ्रंट पर अत्यारे हालमां तमाम ए व्यवस्था करवामां आवी रही छे अने सुरक्षा पण सघन करी देवामां आवी छे। तो आ प्रोजेक्ट ने लईने तमाम तैयारीओ पण कॉर्पोरेशन अने राज्य सरकार तरफथी पूरी करी देवामां आवी छे। વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા જિજ્ઞેશ પટેલ। જિજ્ઞેશ, 31મી તારીખે જ્યારે સી પ્લેનનો શુભારંભ થવાનો છે, ઇનોગ્રેશન થવાનું છે નરેન્દ્ર મોદીના હસ્તે, અત્યારે ત્યાં કેવા પ્રકારનો માહોલ છે, કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે? એકત્રીસમી તારીખે વડાપ્રધાન જ્યારે શુભારંભ કરવાના હોય ત્યારે સીધી વાત છે કે કોઈપણ પ્રકારે તૈયારીઓમાં કચાશ ન જ રહી હોય, આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે તૈયારીઓ બાબતે, અને સાથે જે સુરક્ષા કર્મીઓ છે તે તમામ સુરક્ષા કર્મીઓને પોતાના પોઈન્ટ કહી દેવામાં આવ્યા છે। ચુસ્ત બંદોબસ્ત સી પ્લેનની આજુબાજુમાં ગોઠવી દેવામાં આવ્યો છે અને સુરક્ષા કર્મીઓનું કોરોનાનું ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યું છે। આ જગ્યા પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે જેથી કરી અને હાજર તમામ સુરક્ષાકર્મી કોઈ પણ પ્રકારે કોરોના ગ્રસ્ત ન હોય તે બાબતની પણ ચકાસણી બારીકાઈપૂર્વક કરવામાં આવી રહી છે। સાથે જ જે સી પ્લેનની વાત કરવામાં આવે તો સી પ્લેન અહીં લાવવામાં આવી દીધું છે અને જે સી પ્લેન છે તેનું એક ફાઇનલ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। સાથે સી પ્લેનને સેનેટાઇઝ કરવામાં આવી રહ્યું છે। સી પ્લેનને વહેલી સવારે એક વખત સેનેટાઇઝ કરી ચૂકાયું છે, 12 વાગ્યાની આસપાસના સમયે ફરી એક વખત સી પ્લેનને સેનેટાઇઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે। આ ઉપરાંત ફાઇનલ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવશે અને જે પણ રિહર્સલ છે તે ફાઇનલ રિહર્સલ ગણતરીના કલાકોમાં થાય તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે। સી પ્લેનની વાત કરવામાં આવે તો શરૂઆતના તબક્કે 4500થી વધુ રૂપિયા ભાડા માટે ચૂકવવાના નક્કી કરવામાં આવ્યા હતા, પરંતુ ગઈકાલે જે એએસએલની બેઠક મળી હતી તેમાં નક્કી કરવામાં આવ્યું કે આ સી પ્લેન માત્ર 1500 રૂપિયા ચૂકવીને મુસાફરો પોતાનું બુકિંગ કરાવી અને મુસાફરી કરી શકશે। ફેક્સી ફેર મુજબ ભાડું રહેશે, એટલે કે વહેલા તે પહેલાના ધોરણે જો બુકિંગ કરવામાં આવશે તો માત્ર 1500 રૂપિયા ચૂકવવાના રહેશે, પરંતુ જો ત્યારબાદ કદાચ બુકિંગ કરવામાં આવે તો તેઓએ વધુ રૂપિયા ખર્ચવા માટે પણ તૈયાર રહેવું પડશે। સીધી વાત છે કે હવે મુસાફરો રાહ જોઈ રહ્યા છે, અમદાવાદીઓ રાહ જોઈ રહ્યા છે, કારણ કે જ્યારે જે ટિકિટના દરો હતા તેમાં કેટલેક અંશે ઘટાડો કરવામાં આવ્યો છે, મોટી સંખ્યામાં હવે મુસાફરો લાભ લઈ શકે તે પ્રકારની વ્યવસ્થા લાગી રહી છે। દિવસ દરમિયાન સી પ્લેન કેટલી વખત ઊંચાઈ પર ઉડાન ભરે છે તે પણ એટલું જ મહત્વનું છે, કારણ કે જે પ્રકારનું વાતાવરણ છે, આબોહવા છે, તે કેટલી સાનુકૂળ અને અનુકૂળ રહે છે તે પણ એટલી જ બાબત મહત્વની બની રહે છે, કારણ કે નજીકમાં જ પીરાણા ડેમ સાઇટ પણ છે જેથી બર્ડ હિટની ઘટનાઓ પણ એટલી જ ચિંતાજનક રીતે બનવાની શક્યતાઓ વધી રહેતી હોય છે। જ્યારે પણ સી પ્લેન ટેક ઓફ કરશે ત્યારે આજુબાજુ જે નદીના વિસ્તારો છે, રિવરફ્રન્ટનો જે વિસ્તાર છે, ત્યાં કેટલેક અંશે ફટાકડા ફોડીને બર્ડને દૂર રાખવાનો પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। બિલકુલ બિલકુલ, એટલે એરડ્રોમથી લઈને તમામ જે જેટી બનાવવામાં આવી છે તમામ જગ્યા પર સુરક્ષા વ્યવસ્થા અને તે તમામ તૈયારી પૂર્ણ કરવામાં આવી છે। આભાર જિજ્ઞેશા તમામ માહિતી આપવા બદલ।